ओम नमः शिवाय 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 जय श्री कृष्ण मम्मी जय श्री कृष्ण बेटा गुड मॉर्निंग भाभी भाभी बेटा रख ले पी ले से ते चा पी दी के नहीं ना मम्मी हूं हमरा च पी ले खाली चा नहीं अरे नाश्तो ही करी ले जे अच्छा काम कर कर न करती नहीं तो पछि बीमार पड़ी जाइस हां मम्मी टेंशन ना ले अटला वर्षो में हमने तो कोई दिवस ना पूछू चा के नाश्ता नु बेटा निशा जो घर में हमणा आवी छे ने इना लग्न ने जो मांड एक महीनो थयो छे तो इने साचवी पड़े ने એટલે નવી બહુ આવી છે એટલે મારા કરતા વધારે ગમે છે એમ આવની આસુ તને વાતે વાતે વાંધા વચકા કાઢવાની ટેવ પડી છે હે તારે તો નિશાની નાની બેનની જેમ સાચવી જોઈએ ને તું છો કે ઈર્ષા કરે છે હું તો એને નાની બેનની જેમ જ સમજો છું પણ તમે અમને બેને સરખી રીતે નથી રાખતા તમે અમારા બંનેમાં ભેદભાવ કરો છો સમજ્યા सवार सवार में दिवस खराब करने को आने मम्मी तमे भाभी नु मन मा ना लियो तमने तो खबर अच छे ने के एमने आडू अवडू बोलवानी टेव छे हां जी भले જ્યાંથી નિશા ઘરમાં આવી છે ત્યાંથી જરાયા ઘરમાં મારું માન છે નહીં કઈ તો મારે એવું કરવું જ પડશે કે મમ્મીજીની નજરમાંથી ઉતરી છે ને એને મારે મારો અસલી રંગ બતાવવો જ પડશે જો હું શું કરું છું હેલો हाय निशा क्या मुझे हाँ हाँ बोल सु करे छे तू अने घणा दिवसे फोन कर्यो तने तो भूलाय ज गई हूं एम ने केम छे मजा माने बस मने पण मजा मा छे सु करे छे बोल अरे हमणा थोड़ा दिवस थी घणा टेंशन मा छु यार सु थयो કઈ નઈ નિશા મારે પૈસા ને થોડી હેલ્પ જોતી તારે કઈ વાંધો નઈ હું હમણાં જ આવું છું તું મને ક્યારે ભેગી થાસ ઓકે ઓકે તું કાઈ ટેન્શન લે માં હું થોડી વાર તને કરું છું કાઈ ટેન્શન લેતો નઈ હો ઓકે જલ્દી થી આવ ઓકે ઓકે તું કાઈ ટેન્શન લે માં હું થોડી વાર માં તને મળું છું કાઈ જ ટેન્શન લેતો નહીં હો હા ઓકે બાય મમ્મી હું બહાર જઈને થોડી વાર માં આવું છું હા ભલે Thank you.
આ કોણ છે? એવા ક્યારેય જોયો નથી આને. દિશાના પિયરિયાને તો હું ઓળખું છું, એમાંથી તો કોઈ છે નહીં. તમે તને કીધું છે ને તારે કઈ પણ જરૂર હોય તો મને કહી દેવાનું. આટલું બધું ટેન્શન નહીં લેવાનું, હું છું જ. જયારે હોય ત્યારે મૂંઝાતો જ હોય. હવે જો આખા ઘરમાં બધાને બહુ લાડકી બની નીકળે છે, હવે હું આનો ભાંડો ખોલીશ, ત્યારે ખબર પડશે બધાને ક્યાં શું છે. તને ખબર નથી ક્યાં ગઈ છે? હું માળા કરતી હતી ને તો એને કીધું કે કઈક કામ છે, હું આવું છું. પછી વળી પાછી આવું નહીં આવીને કે મારે કઈક કામ છે, હું બહાર જાઉં છું. મારે શું એને ના પાડવી અને એને પૂછપૂછ કરવી કે ક્યાં જાય છે? આવશે. પણ રસોઈની તૈયારી કરીને તો ગઈ છે ને? અરે કદાચ નહીં કરીને ગઈ હોય ને તોય આવી જશે. જો આવી આવું ને બેટા, હવે તું આવી જ ગઈ છો ને તો રસોઈનું કઈ કર. રસોઈને મૂકો પડતી, પેલા હું કહું ને વાત સાંભળો. કેમ સુધી હું ઘરની બહાર શું કામ ગઈ હતી હમણાં? તારે કઈ કામ હતું ને? નિશા ફોનમાં વાત કરતી હતી કોઈ સાથે અને મને થોડું શંકાસ્પદ લાગ્યું, એટલે મેં એનો પીછો કર્યો. અને વાત તો જે જાણવા મળી છે ને એ તમને બેને કહું ને તો પગની નીચેથી જમીન ખસકી છે. એક મિનિટ, આ તું શું બોલે છે? તે નિશાનો પીછો કર્યો? બેટા એ તારી દેરાણી છે, તારે એની જાસૂસી ના કરવી જોઈએ. જાસૂસીની વાત જ નથી, ઘરની આબરૂની વાત છે. તમે લોકો મારી વાત સમજો છો કે નથી સમજતા? તું એક સ્પષ્ટતાથી વાત કર તો સમજાય. હા મે છે ને નિશાને કોઈ બીજા સાથે જોઈ. એટલે કોની સાથે? તમે લોકો નહીં જ માનો ને મારી વાત? એવું નથી પણ. અરે એક મિનિટ, શું કરવા માંગે છે, શું બતાવે છે? હાય હાય માં, આ નિશા રોડ વચ્ચે આ કોને મળે છે? કોની સાથે આવી રીતે વાતો કરે છે? તમે તો ઓળખો જ છો ને ના ઘરનાને બધાને. આ વ્યક્તિ મારા માટે અજાણ્યો છે, હું નથી ઓળખતો એને. મને તો ખ્યાલ જ છે પણ તમે લોકો મારું માનો ને એટલા માટે તમારા માટે પ્રૂફ લાવી. કોણ હશે આ વ્યક્તિ અને આવી રીતે વાતો કરે? તમને દર વખતે તમારી નાની વહુ સાચી લાગે છે, એ સારી લાગે છે, પણ એવું ના હોય. જેવું દેખાતું હોય ને એવું ના હોય. નિશા ક્યાં ગઈ હતી? મમ્મી તમને કહી તો ગઈ હતી કે બજારમાં જાઉં છું. બજારમાં કામથી જાઉં છું એમ કહીને ગઈ હતી? કોઈને મળવા જાશ એમ કહીને નથી ગઈ? અરે મમ્મી હું કામથી જ ગઈ હતી. કોને મળવા ગઈ હતી? શું કયો છો, મને કાંઈ જ સમજમાં નથી આવતું. વિડિયો બતાવો ને એટલે ખ્યાલ આવે. આલે એને ચાલુ કરીને દે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. ચો
છે આ છોકરો? હે મમ્મી, તમે જેવું સમજો છો એવું કાંઈ જ નથી. એ મારા પિયરમાં પાડોશમાં રહે છે. પાડોશમાં રહે છે તો એની સાથે આવી રીતે વાતો કરાય? હર બજારે તાલી મારી મારીને, હે હસી હસીને, ને તું એને પૈસા આપસ? અરે મમ્મી, એ મારો દૂરમાં ભાઈ પણ થાય છે અને એને જરૂર હતી એટલે મેં હેલ્પ કરી બસ. ના ના ભાઈ નહીં, આ બધું જોતા તો એવું લાગે છે કે તારે એની સાથે આડા સંબંધો છે. એક મિનિટ નિશા, અત્યારે મંદર જાઓ, આપણે ફરી વાત કરીશું. એને જવા કેમ દીધી? વાત કરવી જોઈતી તીને. એ બધી વાત ઉસાન પૂછી લેશે એને. પણ પપ્પા, અત્યારે તમારે પૂછવું તો જોઈતું હતું. અરે પણ અત્યારે જાહેરમેન આવું બધું પૂછીએ એ સારું લાગે. અને અવની બેટા, તમારી સાથે જ આવું બન્યું હોત, તમને કોઈ જાહેર મારી પૂછે તો સારું લાગત. પપ્પા, મને મારા ઘરની માન મર્યાદાની ખબર જ છે, હું આવું કરું જ નહીં.